મારું નામ આરતી છે, હું મારા બાળપણની વાત કરું તો જ્યારે હું પ્રાથમિક શાળામાં ભણતી, પૂરા પ્રાથમિક શાળાની અંદર 1 થી 8 ધોરણ ત્યાં સુધી મેં અભ્યાસ કર્યો છે. ત્યારે પ્રાર્થનાની અંદર અમારી ઘણી પ્રવૃત્તિઓ છે અને એ પ્રવૃત્તિમાં હું ભાગ છું. ત્યારે ડૉક્ટર KR ફાઉન્ડેશનમાંથી સુમનબેન અને ભૂપેન્દ્ર સાહેબ એ આવતા અને અમને અભ્યાસ કરાવતા. ત્યારે કોઈક વાર દિશાબેન પણ આવતા એમની જોડે અને એમને અમારી પ્રવૃત્તિ બહુ ગમતી અને અમારે પ્રત્યે ધ્યાન આપતા. તો હું પ્રવૃત્તિ કરતી ત્યારે મારા તરફ બહુ ધ્યાન આપતું અને એમણે લાગ્યું કે હું હોશિયાર છું, કોઈ કરી શકીશ, મારી જિંદગીમાં કરી શકીશ અને ખૂબ આગળ વધીશ એવું એમને લાગ્યું. અને એમને ખબર પડી કે મારા ઘરની પરિસ્થિતિ નબળી છે અને એમને એમ લાગ્યું કે નહીં ભણાવે, એમ મારા મમ્મી પપ્પા મને નહીં ભણાવે એવું લાગ્યું એમને. એટલે રોજ મારા ઘરે કોઈક વાર આવ્યું અને મારા મમ્મી પપ્પાને સમજાવ્યું કે ના, તમારી દીકરી હોશિયાર છે, એને ભણાવો, ખૂબ આગળ જશે એવું સમજાવતા. અને સાચું કહું તો મારા મમ્મી પપ્પાની માનસિક સ્થિતિ પર એમની વાતોથી એટલી બધી અસર થઈ કે મારા મમ્મી પપ્પા મને ભણાવવા માટે તૈયાર થઈ ગયા અને બહુ જ ધ્યાન આપે છે મારા ભણવા તરફ. અને 8માની અંદર એક પરીક્ષા આવતી, NMSની શિષ્યવૃત્તિની પરીક્ષા હતી અને એ પરીક્ષા મેં પાસ કરી અને મારી શિષ્યવૃત્તિ હાલ શરૂ જ છે. અને એ જોઈને મારા મમ્મી પપ્પા બહુ ખુશી છે, મારી પણ શિષ્યવૃત્તિ આવે છે એટલે ખુશ છે બહુ. અને મારા લીધે મારા સમાજની ઘણી બધી છોકરીઓ ભણવા માટે તૈયાર થઈ ગઈ છે. એમને લાગે છે કે ના, અમે પણ ભણી શકીશું, અમે પણ કંઈક કરી શકીશું. મારી અંદર જે આત્મવિશ્વાસ આવ્યો છે દિશાબેનને કારણે આવ્યો છે. અને હાલ પણ હું 12મા અભ્યાસ કરું છું, ધોરણ 12ની અંદર. તો મને લાગે છે કે હું 60% લાવી શકીશ. 10માની અંદર પણ મને 78% આવ્યા અને હું પાસ થઈ છું. અને 12માની અંદર વધારે આત્મવિશ્વાસ છે કે હું વધારે ટકા લાવીશ અને એ બધું જ કારણ છે નિશાબેન, જે ડૉક્ટર KR ફાઉન્ડેશનમાંથી આવતા હતા. એમણે મને ઘણું બધું શીખવાડ્યું, ઘણી બધી સપોર્ટ આપ્યો છે. એમણે મારે કંઈક જોઈતું હોય તો એમણે મને આપ્યું છે અને હું એમનો બહુ જ આભાર માનું છું. એમનો જ નહીં પણ આખી સંસ્થાનો આભાર માનવા માગું છું. મારા ઘેર નિશાબેન આવતા હતા, ત્યારે બેન બહુ સમજાવતા હતા કે તમારા આખી ઈચ્છા છે એને ભણાવજો અને એના પગ ઉપર ઊભી રહેશે, ભણાવજો તમને, અમે ભણાવીએ, હજી સૂર્ય બનાવીએ છીએ. અને એ પણ આશા રાખું છું કે મારી જેમ જેમને એમને મને જે સ્થાન આપે છે, જે કંઈ સપોર્ટ આપે છે, મને જ નહીં પણ મારા જેવા જે બીજા હોશિયાર વિદ્યાર્થી છે, જેમના મા બાપ એમને ભણાવી નથી શકતા, એમની પણ મદદ કરી અને એ પણ એમની જીવનમાં ખૂબ આગળ આવે અને બધા જ વિદ્યાર્થીઓ ખૂબ સારી રીતે ભણે. અને પણ બહુ જ આભાર માનું છું બધાનો જ બધાનો આભાર માનું છું, બહુ જ ખુશ છું.